नमस्कार विद्यार्थी मित्रों, अपने अगाउना लेसन में ग्राहक जागृति अंगे की बात करी, जेमा जागो ग्राहक जागो, पछी ग्राहकों शोषण माटेना प्रकारों की बात करी, पछी ग्राहकों छे एनु कई कई रीते शोषण थाय छे तेना कारणों की चर्चा करी। आज आपणे समझवानुं छे ग्राहकों अधिकारों अंगेनो कायदो, जेमा आपणे ग्राहकों अधिकारों अने ग्राहकों की फरजो शुं छे तेनी चर्चा आजना लेसन में आपणे करशुं। तो ए कीधुं के भाई ग्राहकों अधिकारों अंगेनो कायदो, तो ग्राहकों अधिकार अंगेनो कायदो छे ते घड़वामां आव्यो छे के ग्राहक छे एने अधिकार आपवा माटे सरकारे अलगथी ज कायदो घड्यो छे। ભારતમાં સામાજિક આર્થિક કાયદાઓના ઇતિહાસમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ની અંદર ગ્રાહકોની સુરક્ષા માટેનો અલગથી એક્ટ બનાવવામાં આવ્યો, કાયદો બનાવ્યો 1986માં। એક સીમાચિહ્નરૂપ અને લોકપ્રયોગી કાયદો છે કે જેની અંદર તમામ પ્રકારની સીમાચિહ્નરૂપ એટલે કે ग्राहकों ने लगती तमाम बाबतो छे ते आवरी लेवामां आवी छे। अने लोक उपयोगी कायदो छे ग्राहकों ना अधिकारों तेमज ग्राहकों ना हितों ना रक्षण अर्थे घड़वामां आवेलो सौथी वधारे प्रगतिशील अने सर्वग्राही कायदो छे। आ केवो छे? ग्राहकों ना हक माटे एना हितों माटे जे घड़वामां आव्यो छे અને સર્વગ્રાહી કાયદો છે, બધી રીતે બધા જ પ્રકારના નિયમો છે તે આ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં આવરી લેવામાં આવ્યા છે, જે નીચે મુજબની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈ કરે છે એ વિશે આપણે સમજ કેળવીશું કે આમાં કઈ કઈ બાબત છે આ કાયદાની અંદર આવરી લેવામાં આવી છે। હવે એ કીધું કે ભાઈ પહેલાં કઈ બાબત કીધી છે, તો કે ભાઈ ગ્રાહકોના સેવા સંબંધી અધિકાર, તો આ પહેલો મુદ્દો છે ગ્રાહકોના અધિકાર અંગેનો કે ગ્રાહક સેવા સંબંધી। આ કાયદા હેઠળ વેપારી માલકીય સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે કે ભાઈ ગ્રાહક કોને કેવો, એમ વેપારી માલકીય સેવાના સંદર્ભમાં આપણે ગ્રાહક કોને કહીએ છીએ, તો માલના સંદર્ભમાં ગ્રાહક એટલે જેને કાયદાનું રક્ષણ છે તે માટે નીચે દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ છે ને એ ગ્રાહક છે, જેમાં પહેલો મુદ્દો એમ કહે છે કે કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજવસ્તુ કે માલકીય સેવાની પૈસા આપીને અથવા તો અવેજના બદલામાં ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાંયધેરી આપીને અથવા તો અંશત કિંમત ચૂકવીને મેળવે કે અંશત બાકી રકમ ચૂકવવાની બાંયધારી આપીને તે વસ્તુ કે સેવા મેળવે તે વ્યક્તિ ગ્રાહક છે। શું કહે છે અહીંયા કે કોઈપણ ચીજ વસ્તુ કે માલ કે સેવા છે એ પૈસા આપીને વ્યક્તિ ખરીદે અથવા તો કોઈ વસ્તુ આપે અથવા તો જ્યારે સેવા મેળવે છે તો એના બદલામાં તે એને રૂપિયા આપવા માટેની માહિતી આપે છે અથવા તો થોડાક રૂપિયા આપે છે ને થોડાક બાકી રાખે છે, કેમ કે ગ્રાહક છે એ ઘણી જગ્યાએ ક્યાંક પૂરા રૂપિયા આપી દે છે ને ક્યારેક એ રૂપિયા છે એ બાકી પણ રાખે છે, ક્યારેક અડધા રૂપિયા આપે ને અડધા બાકી રાખે છે। આ તમામ વ્યક્તિઓ છે એને ગ્રાહક કીધી છે। પછી ગ્રાહકોને કીધું છે એ ઉપરાંત કે હપ્તામાં ચૂકવણી કરીને અથવા તો ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ પણ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા તો સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે તે માલને વ્યક્તિને એટલે કે વ્યક્તિને તેનો કોઈ પણ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે તો તે ગ્રાહક છે। તમે કોઈ પણ ચીજ વસ્તુ છે હપ્તાથી મેળવું, જેમ કે તમે બાઇક કે ફોર વ્હીલ ગાડી છે એ હપ્તાથી લઈ શકો છો, પછી મકાન છે એ પણ તમે હપ્તાથી
લઈ શકો છો અથવા તો તમે મકાન ભાડેથી પણ રાખી શકો છો, તો તમે એક ગ્રાહક છો. અથવા કોઈ તમે ભાડેથી સેવા મેળવો છો, જેમ કે કોઈનું વાહન છે તમે ભાડે રાખો છો, તો એ તમે શું કહ્યું કહેવાય, એ એક સેવા મેળવી કહેવાય. તો આ તમામ વ્યક્તિઓ છે ગ્રાહક છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ ખરીદેલ માલ ફરીથી વેચવા એટલે કે ધંધાકીય વાણિજ્ય હેતુ માટે આવો માલ કે સેવા વિનામૂલ્ય પૂરી પાડવામાં આવતી હોય, કે કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવાની કે પૂરી પાડવામાં આવતી હોય, તો તેવી સેવાનો સમાવેશ કાયદામાં થતો નથી અને તે રક્ષણને પાત્ર પણ નથી. જો તમે શું કહે છે, કોઈ પણ વ્યક્તિ ખરીદેલો માલ હોય ફરીથી પાછો દુકાનદારને આપી દે, અથવા તો એ વિનામૂલ્ય કોઈ ચીજ વસ્તુ ખરીદે અથવા કોઈ સેવા મેળવે, તો એવી સેવા કે એવી કોઈ પણ ચીજ વસ્તુ મેળવતો હોય વ્યક્તિ, તો કાયદા દ્વારા તેને રક્ષણ મળતું નથી. આમ આ કાયદાનો હેતુ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય, તેમજ ગ્રાહકના હિતોનું રક્ષણ થાય તે જોવાનું છે. મુખ્ય હેતુ શું કીધો છે, કે ગ્રાહકો છે એને ચીજ વસ્તુઓ છે એ ઉચ્ચ ગુણવત્તાની મળે, અને સાથે સાથે ગ્રાહકો છે તેનું રક્ષણ થાય ને એ જોવાનું કામ છે, તે ગ્રાહક સુરક્ષા અધિનિયમ કાયદાનો મુખ્ય હેતુ સમાયેલો છે. હવે આ કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાની ગુણવત્તા, પ્રકાર તેમજ કરાર અન્વય એટલે કે આ ઉપરાંત પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ સેવામાં ખામી જણાય કે સેવામાં ઉણપ લાગે એટલે કે કોઈ ખોટ વર્તાય, કે માલ હલકી કક્ષાનો કે ખામીયુક્ત જણાય, તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે. કોઈ પણ તમે સેવા મેળવો છો અને એ સેવા છે એ હલકી હોય અયોગ્ય હોય, તો ગ્રાહક અધિનિયમ જે કાયદો છે 1986માં બનાવ્યો એ હેઠળ તમે ફરિયાદ નોંધાવી શકો છો. એટલે આને કીધું છે ગ્રાહક સેવા સંબંધી જોગવાઈ. ત્યાર પછી બીજો મુદ્દો, હવે આપણે સમજવાનું છે ગ્રાહકોના અધિકારો. તો ગ્રાહકોને કયા કયા અધિકારો, અધિકારો એટલે ગ્રાહકોને કયા હક મળ્યા છે, તો બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુઓની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરે છે. બજારમાં વિવિધ વસ્તુઓ છે, અનેક પ્રકારની વસ્તુઓ બજારમાં મળતી હોય છે, તો ગ્રાહકે છે કઈ વસ્તુ ખરીદવી એ પોતે નક્કી કરી શકતો નથી, અને પોતે ખર્ચેલા નાણાંનું પૂરું વળતર મેળવી શકતો નથી. એટલે કે એને જે કાંઈ ખર્ચો કર્યો છે એનું યોગ્ય વળતર તેને મળતું નથી. હવે તેના નાણાં છે વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયોનો અફસોસ વ્યક્ત કરે છે. ગ્રાહક એવું માને છે કે પોતે છેતરાઈ ગયો છે અને એનો અફસોસ સતત એને થયા કરતો હોય છે, કારણ કે એને રૂપિયા છે નાણું છે ખર્ચ્યું છે, છતાં પણ એને યોગ્ય જે સેવા કે જે સંતોષ મળવો જોઈએ તે પ્રાપ્ત થયો નથી. હલકી કક્ષાના કે બનાવટી ભેળસેળયુક્ત નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગોને નોતરે છે, જેથી આરોગ્યને નુકસાન થાય છે. ગ્રાહક ઘણી વખત શું કરે છે કે હલકી કક્ષાની કોઈ વસ્તુ ખરીદે અથવા બનાવટી ડુપ્લિકેટ વસ્તુ એને આવી જાય અથવા ભેળસેળયુક્ત ચીજ વસ્તુ મળી જાય. નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ગ્રાહક ખરીદે છે એના કારણે, એવા ખાદ્ય પદાર્થો એ ખોરાકમાં લેવાને કારણે ગ્રાહકને ઘણી વખત જુદા જુદા રોગ છે એ થાય છે. તોલમાં ભેળસેળ અને બનાવટ છેતરપિંડી, ભાવોમાં લૂંટફાટ અને ભ્રષ્ટાચારી અનૈતિક રીતરસમોથી સમાજનું નૈતિક ધોરણ નીચું જાય છે. જ્યારે બજારમાં ચીજ વસ્તુઓ છે ગ્રાહકોને જે આપવામાં આવે છે એના જે તોલમાપ હોય, એના જે વજનીય હોય, પછી એમાં જે વસ્તુ બનાવવામાં આવે છે એમાં ભેળસેળ કરવામાં આવતી હોય,
અને ગ્રાહકોને જુદી જુદી રીતે છેતરપિંડી કરવામાં આવતી હોય અથવા તો ભાવો છે એમાં જરૂર કરતાં વધારે લેવામાં આવતા હોય, આવી કોઈ પણ ભ્રષ્ટાચારી જે અનૈતિક રીતરસમો જે અપનાવવામાં આવે છે એ સમાજને અંતે તો અધપંતન, એટલે કે સમાજ છે એનું નૈતિક ધોરણ છે એ નીચું જાય છે, એટલે કે સમાજનું અધપતન છે એ થાય છે. એટલે ઉત્પાદકો વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ, પછી સંગ્રહ ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શકતા રાખે તે માટે કાયદામાં જોગવાઈ કરી છે. શું કહે છે? જો ઉત્પાદકો અને વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજો જે છે, એટલે ઉત્પાદકો અને વેપારીઓ છે એ બંને છે એ વસ્તુનો સંગ્રહ કરવામાં અને એની ગુણવત્તા છે એની એકરૂપતા અને એના માટે તે પોતે પારદર્શક હતા, એટલે કે આરપાર બંને વેપારીઓ ઉત્પાદકો અને ગ્રાહકો છે એ સમજી શકે એ રીતે જો જોગવાઈ કરવામાં આવશે તો ગ્રાહકો છે એનું ક્યાંય શોષણ થશે નહીં, એટલે કે પારદર્શિતા છે એ કાયદામાં આવી જોગવાઈ કરી છે. આ જોગવાઈથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો, ખોટી રીતરસમો સામે લડત સી રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો ધારામાં આપવામાં આવ્યા છે કે ગ્રાહકોને વિવિધ રીતે જુદી જુદી તરકીબો, ખોટી રીતરસમો અપનાવી અને વિવિધ અલગ અલગ ઉપાયો છે અપનાવી અને આવા જુદા જુદા કેટલાક અધિકારો કે કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ છે. હવે ગ્રાહક કાયદા હેઠળ ગ્રાહકને 6 અધિકાર આપવામાં આવ્યા છે. ગ્રાહકો છે ને પોતે એક કાયદાની જોગવાઈ પ્રાપ્ત થયેલી છે એ અનુસાર એને 6 અધિકાર મળ્યા છે. હવે આપણે એ 6 અધિકાર છે તેની વિગતવાર વાત કરી. એમાં પહેલો ગ્રાહકને અધિકાર મળ્યો છે સલામતીનો અધિકાર. તો જે ઉત્પાદન પ્રક્રિયા અંતે ચીજવસ્તુ કે સેવાઓથી ગ્રાહકના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિકારક મતલબ હાનિ કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે. પહેલું શું કીધું? સલામતીનો અધિકાર. એટલે કે જે કોઈ ઉત્પાદન પ્રક્રિયા કે ચીજવસ્તુઓ છે અથવા તો સેવાઓ છે એ ગ્રાહકને પ્રાપ્ત થાય છે એ ગ્રાહકને ઘણી વખત જાનનું જોખમ પણ હોય છે. ઘણી વખત ચીજવસ્તુઓ ગ્રાહક ખરીદે છે, કોઈ ઇલેક્ટ્રોનિક હોય તો એવી વસ્તુઓ અથવા તો ઘણી વખત કોઈ ખાદ્ય પદાર્થો હોય એમાં અન્ય કોઈ ચીજવસ્તુઓ છે એ ભેળવી દેવામાં આવે તો આરોગ્યને હાનિ કરતા સામે રક્ષણ મેળવવાનો અધિકાર આપ્યો, એટલે કે ગ્રાહકને પોતાને સલામત રાખવાનો અધિકાર છે. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો અધિકાર છે. એટલે કે ગ્રાહક છે એને એક યા બીજા સ્વરૂપે પોતાની સલામતી જાળવવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. એટલે કે ભૌતિક પર્યાવરણીય સુરક્ષા છે, જીવનની ગુણવત્તા છે એ ટકાવી રાખવા માટેની અધિકાર છે તે ગ્રાહકને આપવામાં આવ્યો છે. પછી બીજું છે માહિતી મેળવવાનો અધિકાર. તો ગ્રાહકને માલ કે સેવાની ગુણવત્તા, જથ્થો, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ, વપરાશ, કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ, એટલે કે તમામ પ્રકારની માહિતી મેળવવાનો અધિકાર છે કે ભાઈ જે વસ્તુ પોતે ખરીદે છે અથવા તો સેવા લે છે એની ગુણવત્તા કેવી છે, એનો જથ્થો કેવી છે, એની ક્ષમતા શું એટલે યોગ્યતા શું છે, એની શુદ્ધતા કેવી છે, એ કેવા ધોરણનો છે, વપરાશ અને કિંમતની બાબતની જાણકારી એને હોવી જોઈએ જેથી તે બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીતરસમોથી બચી શકે છે. આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક સાધપણ
અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે. શું કહે છે? આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક છે એ શાણપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા માટે એ પ્રેરાય છે અને ગ્રાહકને માહિતી લેબલમાંથી, પેકિંગ પરથી, જાહેર ખબર, ભાવપત્રકો, સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી મળી રહે છે. ગ્રાહક છે પોતાને માહિતી મેળવવાનો અધિકાર કે એને જે વસ્તુ ખરીદી છે એની માહિતી જુદા જુદા લેબલમાંથી મેળવે, કોઈ પેકિંગમાંથી પોતે માહિતી મેળવી શકે છે કે ભાઈ પોતે જે પેકિંગ કરેલી વસ્તુ લીધી છે તો એમાં કઈ કઈ વસ્તુ મૂકેલી છે એનું લિસ્ટ એના ઉપર હોવું જોઈએ, અથવા તો એ કોઈ જાહેર ખબર વાંચે છે એમાંથી માહિતી મેળવી શકે છે. પછી એના ભાવપત્રકો છે એની પણ તેને ખબર હોવી જોઈએ ગ્રાહકને, અને સરકારી જાહેર ખબરો અને અહેવાલો પરથી પણ ગ્રાહક છે એ માહિતી મેળવવાનો તેને અધિકાર છે. પછી ત્રીજો અધિકાર છે પસંદગી કરવાનો અધિકાર. વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે, એટલે કે જે હરીફાઈ થાય છે એ પ્રમાણે જોવા જાય તો ગ્રાહક છે એ પોતે બીજા સાથે જે કમ્પેરિઝન થાય છે એની સરખામણીમાં એ ઘણો બધો છેતરાય છે. એટલે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાં મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે. શું કહે છે? ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાં મહત્તમ લાભ મળે, એટલે શું? ગુણવત્તા ધરાવતી વસ્તુ છે એનો મહત્તમ લાભ છે ગ્રાહકને મળવો જોઈએ, કે પોતે જે વસ્તુ ખરીદે છે એ ખરેખર પોતાને પસંદ હોવી જોઈએ અને વસ્તુની સેવા ખરીદવાથી એને પૂરતો સંતોષ થાય, એટલે ગ્રાહકને ચીજ વસ્તુ પસંદગી કરવાનો અધિકાર મળ્યો. પછી પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે મળે, સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે. ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે મળે અને સંતોષપ્રદ સેવા મળે અને સાથે સાથે ગુણવત્તાની ખાતરી પણ આપવાનો અધિકાર ગ્રાહકને આપવો છે. વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે. શું કે ગ્રાહકને પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, કે પોતે ઘણી બધી વસ્તુઓ જોવે છે અનેક વસ્તુઓ, એમાંથી પોતાને કઈ રીતે કઈ વસ્તુ અનુકૂળ આવે છે એ પસંદગી કરવાનો ગ્રાહકને અધિકાર પ્રાપ્ત થયો છે. ત્યાર પછી ચોથો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહક કોઈ પણ વસ્તુ ખરીદે છે તો હવે એ વસ્તુ જ્યારે ખરીદે છે તો એવા સમય દરમિયાન એમાં એને કોઈ રજૂઆત કરવી હોય કે ભાઈ આમાં કઈ કઈ બાબતો સમાયેલી છે, કેવા નિયમો લાગુ પડે છે, વસ્તુ કેવી રીતે ઉપયોગી બનશે, અથવા તો પોતે કોઈ જગ્યાએ એનું શોષણ થયેલું હોય તો ગ્રાહક છે એની રજૂઆત પણ કરી શકતો હોવો જોઈએ. ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધી બાબતોની યોગ્ય કક્ષાએ રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે એ વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય બિન ધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં ગ્રાહક કાયદા હેઠળ જોગવાઈ કરી છે. શું કહે છે? કે ગ્રાહકોના બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહક મંડળો રચવામાં આવે અને ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપીને તેની રજૂઆત કરવામાં આવે છે. ગ્રાહકને રજૂઆત કરવાનો અધિકાર. ગ્રાહકને પોતાને જે કાંઈ મુશ્કેલી હોય એ રજૂઆત કરવા માટેનો અધિકાર પ્રાપ્ત થયો છે અને એ સાથે સાથે ગ્રાહકોએ પોતાના પ્રતિનિધિઓ છે એ ગ્રાહક મંડળો રચી અને એમાં મૂકવા માટેનો અધિકાર તેને આપ્યો છે. એટલે કે ગ્રાહક છે
એ પોતે પોતાના પ્રતિનિધિઓ છે એ રજૂ કરવા માટેનો અધિકાર તેને પ્રાપ્ત થયો છે। એટલે ગ્રાહક છે પોતાની કોઈ પણ ફરિયાદ છે તે કરી શકે એને રજૂઆત કરવાનો અધિકાર પ્રાપ્ત થયેલો છે। પછી પાંચમો અધિકાર તો ફરિયાદ નિવારણનો અધિકાર। ગ્રાહકે દાખલા તરીકે ક્યાંય રજૂઆત કરી, ક્યાંય ફરિયાદ કરી તો પછી એ ફરિયાદનું નિવારણ પણ આવવું જોઈએ ને, તો ફરિયાદનું નિવારણ લાવવાનો અધિકાર પણ ગ્રાહકને પ્રાપ્ત થયો છે આ પાંચમો અધિકાર। આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિત વેપારી રીતરસમમાંથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માંગવાનો અધિકાર બક્ષે છે। શું કહે છે કે ગ્રાહકને કોઈ જગ્યાએ અપ્રમાણિત વેપારી રીતરસમોથી કે બેદરકારીથી નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરવાનો અધિકાર છે અને તેનું નિવારણ લાવવાનો પણ અધિકાર છે। એટલે ગ્રાહકને નુકસાન થયેલું હોય તો એના બદલામાં તેને અધિકાર માંગવાનો અધિકાર છે બક્ષ્યો છે। આ વર્તનમાં માલ બદલી આપવો, પાછો લઈ લેવો, પૈસા પાછા આપવા, ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે, આ બધા જ ફરિયાદો છે એનું નિવારણ કરવું। આવી એક કે એકથી વધુ રાહતો વળતર રૂપે માંગી શકે છે। શું કહે છે, ગ્રાહક છે ફરિયાદ નિવારણનો અધિકાર છે। એટલે કે ગ્રાહક છે આવી ઘણી બધી વળતરો છે એ ફરિયાદ સમયના નિવારણ સમય દરમિયાન માંગી શકે છે કે ભાઈ એને જે કાંઈ નુકસાન થયેલું હોય એ વળતર પાછો મેળવવાનો ગ્રાહકને અધિકાર છે। એટલે ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવા કાયદા હેઠળ હકદાર છે। શું કહે છે, ગ્રાહક છે એ વળતર માંગે કે ન માંગે પણ એને કાયદા હેઠળ હક તો મેળવ્યો છે કે એની ફરિયાદનું નિવારણ થઈ શકે। પછી છઠ્ઠો મુદ્દો છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર। આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતી સભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે। શું કહે છે કે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર, એટલે કે ગ્રાહકને જીવનભર માહિતી સભર ગ્રાહક બનવા માટે તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય અને કૌશલ્ય છે ને એ પ્રાપ્ત થાય છે। એટલે ગ્રાહક છે પોતે કેટલું જ્ઞાન પ્રાપ્ત કરે છે ને એના આધારે તે એને શિક્ષણ મેળવવાનો અધિકાર છે। એટલે ગ્રાહકનું અજ્ઞાન, પછી ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે। ગ્રાહક છે એ ઘણી વખત શું છે, પોતે અજ્ઞાન છે અથવા તો ગ્રામ્ય વિસ્તારમાંથી ગ્રાહક આવતો હોય તો એને એ જાગૃતિના અભાવે ગ્રાહક શોષણનો જવાબદાર, શોષણ થવાનો જવાબદાર પરિબળ છે। એટલે ઘણી વખત આવી રીતે ગ્રાહક છે એનું શોષણ થાય પણ શાળાના અભ્યાસક્રમમાં સ્થાન આપીને આજે વિવિધ સંસ્થાઓની મિટિંગમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ઘણી બધી ચર્ચાઓ છે પણ થાય છે અને પ્રદર્શનો, વાર્તાલાપ, કાર્ય શિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ। શું કહે છે કે શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને અથવા તો વિવિધ સંસ્થાઓની મિટિંગમાં ગ્રાહક શિક્ષણ સંબંધી ચર્ચાઓ થતી હોય છે જુદી જુદી સંસ્થાઓમાં, એના માટેના પ્રદર્શનો પણ થતા હોય છે, ગ્રાહક સુરક્ષા માટેની વાર્તાલાપો અને કાર્ય શિબિરો છે એ પણ પૂરી પડાય છે અને સાથે સાથે ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરે છે। એટલે બજારમાં ગ્રાહક છે એ જાગૃત ગ્રાહક તરીકેની ફરજ છે એ પોતે વ્યક્ત કરે છે અને એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે। એટલે કે જાગૃત ગ્રાહક હોય તો એ પોતે શિક્ષણ મેળવવા માટે એનો હકદાર બનેલો છે।
આ વાત આપણે જે કરી તે ગ્રાહકોના અધિકારોની. હવે આપણે વાત કરશું ગ્રાહકોની ફરજો. મિત્રો, આપણે અગાઉ તમે તમે જાણી ગયા છો કે ભાઈ હક અને ફરજો બંને એક સિક્કાની બે બાજુ છે. જેમ આપણાને અધિકારો મળ્યા છે ને એમ આપણી ફરજો પણ આપણે નિભાવવી પડે છે. તો ગ્રાહકોને જેમ અધિકાર મળ્યા છે છ, તો એવી રીતે ગ્રાહકની પોતાની પણ ફરજ છે. જો આ બંને પ્રશ્નો એવા છે કે ભાઈ ગ્રાહક જાગૃતિ માટે ગ્રાહકોના અધિકારો અંગેની વિસ્તૃત ચર્ચા કરો, આવો પ્રશ્ન પણ 4 માર્કમાં પૂછી શકાય છે સવિસ્તારમાં, અથવા તો ગ્રાહકોની મૂળભૂત ફરજો કઈ કઈ છે તેની વિગતે ચર્ચા કરો, આ પ્રશ્ન છે એ પણ તમને 4 માર્કમાં પૂછાઈ શકે છે. એટલે ગ્રાહકોની જે ફરજો છે એ પણ તમારા માટે એટલી જ મહત્વની છે. જેમ સરકાર દ્વારા ગ્રાહકને અધિકાર મળ્યા છે એમ ગ્રાહકની પણ વ્યક્તિગત પોતાની ફરજ છે. એટલે કે ગ્રાહકનું પોતાનું કર્તવ્ય શું છે, બરાબર, આ તો ત્રીજો મુદ્દો છે. તો ગ્રાહકની પોતાની ફરજ શું બને છે, તો ગ્રાહક જેમ પોતાના અધિકારો માટે સાવધ રહે છે એટલે અધિકાર મેળવવા માટે જેમ એ સક્ષમ છે, તેમ તેણે તેની જવાબદારી કે ફરજો પ્રત્યે પણ એટલી જ સજાગતા રાખવાની છે, એટલું જ નિષ્ઠા છે એને રાખવાની છે. એક, ગ્રાહકોએ ખરીદી વખતે ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ. શું કહે છે, ગ્રાહકોએ ખરીદતી વખતે ચીજવસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી. જો ગ્રાહકોએ કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની સાચી પસંદગી કરવી જોઈએ, એટલે જ્યારે ગ્રાહક પોતાની ફરજ બને છે ગ્રાહકની, કે પોતે જ્યારે વસ્તુ લેવા જાય છે ત્યારે જ એને કોઈ પણ ચીજ વસ્તુ છે એ કેવી છે એ માટે એની પહેલી પસંદગી કરી લેવી જોઈએ. પછી વસ્તુની પસંદગીમાં ગુણવત્તા, પછી વાજબી ભાવ, ગેરંટી કે વોરંટી, વેચાણ પછીની સેવા કે BIS કે ISI કે એગમાર્ક જેવા ગુણવત્તા માનક ચિહ્નો વાળી નિશાનીવાળી વસ્તુ જ ખરીદવી જોઈએ. ગ્રાહકની પોતાની એ ફરજ છે કે જે વસ્તુ ખરીદે છે એની ગુણવત્તા છે એ પહેલાં જોઈ લેવી જોઈએ, એની કિંમત શું છે એ જોવી જોઈએ, પછી એમાં વોરંટી કાર્ડ કે ગેરંટી કાર્ડ છે કે નથી તે જોવું જોઈએ. આ ગ્રાહકની પોતાની ફરજ છે. પછી ગ્રાહકે એ પણ પૂછી લેવું જોઈએ કે વેચાણ પછી આમાં કઈ કઈ સેવાઓ તમે અમને આપવાના છો, અને એ ઉપરાંત તમે જે વસ્તુ ખરીદો છો એના ઉપર BIS, ISI કે એગમાર્ક જેવા જે લોગો જેને કે માર્કાઓ છે એ લગાવેલા છે કે નથી, એવી નિશાનીઓ છે કે નથી, એ ગ્રાહકે પોતે જોવું જોઈએ. આ ગ્રાહકની ફરજ છે. વીજળી કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદતી વખતે સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામવાળી વસ્તુની ખરીદીને પ્રાથમિકતા આપવી જોઈએ. કોઈ પણ તમે ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદો ને તો બ્રાન્ડેડ વસ્તુ હોવી જોઈએ અથવા સ્ટાન્ડર્ડ વસ્તુ હોય એ ખરીદવી જોઈએ. એ કોઈ લોકલ વસ્તુ એવી ખરીદવી જોઈએ નહીં, કારણ કે તે વસ્તુ છે એ વ્યક્તિના જીવ સામે જોખમ તેમાં રહેલો હોય છે. તો આ સ્ટાન્ડર્ડતા છે એ જોવાનો અધિકાર ગ્રાહકનો પોતાનો છે. પછી ખરીદી વખતે એટલે કે ખરીદી સમયે અનેકવિધ વસ્તુમાંથી વસ્તુની પસંદગી અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશેની તમામ માહિતી, લેબલ અને જાહેરાત ઉપરાંત ચકાસણી અને ખાતરી કરીને સમજો અને જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય કરી ખરીદી કરવી જોઈએ. શું કહે છે, ગ્રાહક છે એ અનેક વસ્તુઓ એની ખરીદી કરવી છે પણ બજારમાં એક સરખા લેવલની ઘણી બધી વસ્તુઓ બજારમાં આવતી હોય છે, તો એના લેબલ, એની જાહેરાત એ બધી ચકાસી લેવી જોઈએ અને એની રજૂઆત યોગ્ય રીતે કરવી જોઈએ. ગ્રાહક તરીકે તેના નિર્ણયમાં, વેપારમાં સાપણ અને બુદ્ધિપૂર્વકનું અથવા તો ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ. એટલે જો ગ્રાહક છે એની અંદર નિર્ણય લેવાની અને સાર પણ હોવું જોઈએ, તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો તો તમારી અંદર એક સમજદારી પણ હોવી જોઈએ, બુદ્ધિપૂર્વક તમારે નિર્ણય લેવાનો છે અને ગણતરી બાજુ હોવા જોઈએ. તમે વસ્તુ ખરીદો છો એ તમને પોસાય તેમ છે કે નથી, પછી તમારું જે વર્તન છે એ વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન હોવું જોઈએ. તમારું વર્તન છે વેપારી સાથે યોગ્ય હોવું જોઈએ.
જેથી તે શોષણ કે છેતરપિંડીથી બચી શકે છે. કારણ કે ગ્રાહક છે પોતાની એવી ફરજ છે કે તેને દુકાનદાર સાથે યોગ્ય વર્તન કરવું જોઈએ. પછી ગ્રાહકની ફરજ છે કે તેણે તેના વર્તન વ્યવહાર દ્વારા વિક્રેતા કે ઉત્પાદકો સાથે એક સજ્જન અને પ્રમાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરવાની છે અને એવી અપેક્ષા પણ કાયદામાં રાખવામાં આવી છે. દાખલા તરીકે વેપારી પાસેથી તમે વસ્તુ ખરીદો છો તો એ વસ્તુ તમે બાકી બિલે લ્યો છો અથવા હપ્તાથી લ્યો છો, તો તમારે એક સજ્જન વ્યક્તિ તરીકે, પ્રમાણિક વ્યક્તિ તરીકે તમારી ખાતરી છે એ આપવી જોઈએ. એમાં તમારે એની સાથે છેતરપિંડી કરવી જોઈએ નહીં. આ ગ્રાહક તરીકેની આપણી ફરજ છે. પછી ગ્રાહકે ખરીદેલ માલનું કે સેવાનું પાકું બિલ કે નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવાનો આગ્રહ રાખવો. આ ગ્રાહકની ફરજ છે. તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો તો એનું પાકું બિલ, નાણાં ચૂકવ્યાની પાકી રસીદ લેવી જોઈએ. સાથે સાથે વોરંટી કાર્ડ પણ વિક્રેતા પાસેથી ભરાવીને, દુકાનદારના સહી સિક્કા કરાવીને, એટલે કે વેપારીની સહી લેવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. જેના કારણે ભવિષ્યમાં ક્યારેક કોઈ પણ તમે ચીજ વસ્તુઓ છે એ વોરંટીમાં પાછી દુકાને દેવા માટે જાઓ તો તમારી પાસે કાર્ડ હોય તો એ દુકાનદારને તમે બતાવી શકો છો કે ભાઈ આ તમારી દુકાનનો સહી અને સિક્કો છે અને હજી આ કાર્ડ છે તે વોરંટીમાં છે એવું તમે બતાવી શકો છો. બરાબર? એટલે આ ગ્રાહકની પોતાની ફરજ છે. હવે પાંચમો મુદ્દો, ગ્રાહકોએ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણોએ સ્વૈચ્છિક રીતે ભેગા થઈને સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ. શું કહે છે? ગ્રાહકો છે ને બિન રાજકીય, કોઈ રાજકારણ સાથે જોડાયેલ ન હોય તેવું અને કોઈ પણ ધંધા ઉદ્યોગ સાથે જોડાયેલું ન હોય ને તેવું સ્વૈચ્છિક ગ્રાહક મંડળ બનાવવું જોઈએ અથવા તો સંગઠન છે એ રચવું જોઈએ. તે મંડળો દ્વારા ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે કાયદેસરની લડત આપવાની તૈયારી રાખવી જોઈએ. શું કીધું? કાયદેસરની લડતની તૈયારી આપવી જોઈએ અને કાયદાનો નિકાલ છે એ પણ કરવો જોઈએ. પછી ગ્રાહકની જે ફરજ છે એને પોતે લડત માટે તૈયાર પણ હોવો જોઈએ ગ્રાહક. કારણ કે જે લડત લડે છે એના માટે ગ્રાહક જો પોતે તૈયાર ન હોય તો એનો કોઈ હેતુ રહેતો નથી. એટલે ગ્રાહકની પોતાની પણ આ ફરજ છે કે જે ચીજ વસ્તુમાં તેને નુકસાન થયેલું હોય તો એની સામે ગ્રાહક છે લડવા માટે તૈયાર હોવો, લડવા માટે એટલે કે ફરિયાદ છે એનું નિરાકરણ લાવવા માટે તૈયાર હોવો જોઈએ. પછી સરકારની ગ્રાહક સંબંધિત વિવિધ સમિતિમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ. ગ્રાહકોએ જુદી જુદી સરકારની ઘણી બધી સમિતિ છે, એ સમિતિમાં ગ્રાહકે પોતે એની અંદર પ્રતિનિધિત્વ એટલે સભ્યપદ એને માંગવું જોઈએ, જે થકી શોષણ સામે લડી લેવું એ પણ ગ્રાહક ફરજ છે. કારણ કે જ્યાં જ્યાં શોષણ થતું હોય ત્યાં આવી રીતે પોતે પોતાની ફરજ છે તે નિભાવી શકે. પછી ગ્રાહકોએ તેની સાચી ફરિયાદ સામે સંબંધિત વિભાગના અધિકારીને મૌખિક અથવા તો લેખિત સ્વરૂપમાં અચૂક રજૂઆત કે ફરિયાદ કરવી જોઈએ. જો સાચી ફરિયાદ સંબંધી ઘણા બધા અધિકારીઓ છે ને મૌખિકમાં અથવા તો લેખિત સ્વરૂપમાં રજૂઆત કરવી જોઈએ અને વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોના નિવારણ અર્થે ગ્રાહક મંડળોનો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર પણ પ્રાપ્ત થવો જોઈએ. વ્યાપક હિતોને સ્પર્શતી ફરિયાદોનું નિવારણ અર્થે ગ્રાહક મંડળો, વિવિધ સેવાભાવી સંસ્થાઓનો સહકાર છે એ મળવો જોઈએ. કારણ કે એટલે કે મેળવવા માટે આપણે અધિકાર પ્રાપ્ત થયેલો છે આપણાને, તો એ મેળવવા માટે આપણે એને સહકાર આપવો જોઈએ. એ પણ ગ્રાહકની પોતાની ફરજ છે કે જે સંસ્થાઓ તમારા માટે કામ કરી રહી છે તો એના એ સહકાર સાથે તમારે તેને મદદરૂપ પણ બનવું જોઈએ. પછી કહેશો કે ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે કે માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ કે સમજૂતી ન કરવી જોઈએ. શું કહે છે? ગ્રાહકે વસ્તુની ખરીદીમાં માલની ગુણવત્તા સંદર્ભે
કે માલની સલામતીના ધોરણોમાં કોઈ જ પ્રકારનો બાંધછોડ હોવો જોઈએ નહીં. વસ્તુ તમે જોવો છો ગ્રાહક તરીકે, તો એની ગુણવત્તા ચોક્કસ હોવી જોઈએ અને પોતાની સલામતી જળવાઈ રહે ને એ પણ જોવું જોઈએ. ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યાની તારીખ, એની બેંચ નંબર, પછી ચોખ્ખું વજન, એની અંતિમ તિથિ એટલે એક્સપાયરી ડેટ, પછી ઉત્પાદકનું નામ અને સરનામું વગેરે જોઈને, તપાસીને, ચકાસીને ખરીદવાનો ગ્રાહકે હંમેશા આગ્રહ રાખવો જોઈએ. કોઈ પણ ચીજ વસ્તુ ખરીદો છો તો ગ્રાહકની આ પોતાની ફરજ છે કે આટલી વસ્તુ છે. તમે કોઈ પણ ચીજ વસ્તુ ઉપર તમે જોવો છો કે જો પેકિંગ ઉપર એની કિંમત લખેલી હોય, ઉત્પાદન કરીને તારીખ લખી હોય, એ ઉત્પાદન છે એ કેટલામાં નંબરનું, એનો બેન્ચ નંબર લખ્યો હોય, એમાં વજન કેટલું છે, વેઇટ લખ્યો હોય, એમાં એક્સપાયરી ડેટ કે આ કેટલા સમય સુધી તમે ઉપયોગ કરી શકશો એ પણ તેમાં લખેલું હોય, અને કઈ કંપની એનું ઉત્પાદન કર્યું છે એ કંપનીનું નામ હોય અને એનું સરનામું પણ તેમાં આપેલું હોય છે. આ બધું જ વસ્તુ જોવાની જવાબદારી ગ્રાહકની પોતાની છે. પછી કે ભાઈ, ગ્રાહક ખરીદતી વખતે માલ ભરતો હોય, બનાવટી કે નકલી હોય, વજનમાં ઘટ પડતી હોય, તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ. શું કહે છે કે ગ્રાહક છે એ કોઈ પણ ચીજ વસ્તુ ખરીદતો હોય તો એ ભરતું હોય, એના જેવી બીજી ક્યાંય વસ્તુ એમાં ભેળસેળ જોવા મળતી હોય, બનાવટી કે નકલી હોય, તો વજનમાં ઘટ પડતી હોય, તો તરત જ ગ્રાહકે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ આ ચીજ વસ્તુ છે એ ડુપ્લિકેટ છે, અયોગ્ય છે. એ ગ્રાહકની પોતાની ફરજ છે. એટલે વેપારી પાસેથી ફરિયાદના નિકાલમાં વિલંબ થાય તો સત્તામંડળ કે ગ્રાહક કોર્ટ સમક્ષ દાદ માંગતી અરજી કરવી જોઈએ. ગ્રાહક છે એને પોતે ફરિયાદ કરી હોય તો એનું ચોક્કસ નિરાકરણ છે આવવું જોઈએ. આમ ગ્રાહકે જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરવી જોઈએ. ગ્રાહકની પોતાની આ ફરજ બને છે કે એને પોતાની યોગ્ય ફરજ પોતે નિભાવે. ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ અને આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ. અને ગ્રાહકને નાણાં છે એ વેડફાઈ જવા જોઈએ નહીં. શું કહે છે, ગ્રાહક છે એને જોતી માત્રામાં જ વસ્તુ ખરીદવી જોઈએ, પછી આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી વસ્તુ કે ખોટી ખરીદીથી બચવું જોઈએ. બીજા કોઈની જરૂરિયાત નથી અને છતાંય વસ્તુ ખરીદતા હોય અથવા તો દેખાદેખીથી ખરીદતા હોય તો ઘણી વખત ગ્રાહક છે એના નાણાં છે એ ખોટી રીતે વેડફાવતા હોય છે. તો ગ્રાહકની પોતાની ફરજ છે કે પોતે જોતી હોય એટલી જ વસ્તુ ખરીદવી જોઈએ. એક વ્યક્તિએ ખરીદી કરી છે તો આપણે એ વસ્તુ ખરીદી કરી એવી દેખાદેખી કરવાની કાંઈ જરૂર નથી. અને તમારા નાણાં છે, તમારી પાસે જે રૂપિયા છે, ખોટા વેડફાઈ ન જાય એ પણ ગ્રાહક તરીકે આપણી ફરજ બને છે કે આપણું નાણું છે તે પણ સચવાય રહે. પછી 10મો મુદ્દો છે, ખરીદી વખતે વજનના માપિયા, વજન કાંટો, તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ. જો ખરીદી વખતે વજનના માપિયા કે વજન કાંટો કે તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ. શું કે કોઈ પણ ગ્રાહક છે એ કોઈ પણ વસ્તુ ખરીદે છે તો એ યોગ્ય છે કે અયોગ્ય છે તેની ખાતરી છે ગ્રાહકને હોવી જોઈએ. પછી તોલ માપના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખતો વખત તપાસ અધિકારી દ્વારા થઈ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. શું કહે છે કે તમે જે ચીજ વસ્તુ ખરીદવા માટે જાઓ છો એ તોલ માપના સાધનો છે એનો નિયમિત ચકાસણી થવી જોઈએ, એના માટેના અધિકારીઓ છે એનું પ્રમાણપત્ર આપેલું હોવું જોઈએ, એ જોવાની જવાબદારી આપેલી છે. જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલ ન હોય તો તોલ માપ અધિકારી, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં
સ્પર્શ સાધીને એટલે કે સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ. એનું આપણે ફરજ બને છે કે આપણે એના તરફ એનું ધ્યાન દોરીએ અને જરૂર પડે ફરિયાદ કરવી એ જાગ્રત અને જવાબદાર ગ્રાહકની ફરજ બને છે. કે ગ્રાહક છે આવા કોઈ પણ જગ્યાએ તોલમાં વજન કિંમતમાં કોઈ પણ જગ્યાએ તમને અયોગ્ય જોવા મળતું હોય તો તાત્કાલિક તમારે તેની ફરિયાદ છે એ નોંધાવી જોઈએ. એટલે ગ્રાહક તરીકેની આપણી આ પહેલી ફરજ બને. પછી ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું કે તે અંગબંધ છે કે નહીં, એટલે કે આપણે ગેસનું જે સિલિન્ડર હોય એ પૂરેપૂરું લાગેલું છે ને, કોઈ તોડેલું નથી ને, એ આપણું તપાસવાની જવાબદારી આપણી છે. આશરે વજન ચેક કરવું એટલે ઉપાડીને વજન ચેક કરી લેવું જોઈએ કે ભાઈમાં વજન કેટલો છે. પછી રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું. અમદાવાદ સુરત મુંબઈમાં તમે જાઓ એટલે તમે ટેક્સી કે રિક્ષા કરો એટલે એમાં મીટર હોય છે. આપણે અહીંયા મીટરનું ચલણ નથી પણ અહીંયા મીટર હોય છે કે તમે બેસો અહીંયાથી મીટર તમે કેટલા કિલોમીટર સુધી વાહનમાં બેસાય એટલા પ્રમાણે તમારે એટલું ભાડું છે એ ચૂકવવું પડતું હોય. દાખલા તરીકે તમે 5 કિલોમીટર બેઠા રિક્ષાની અંદર તો કિલોમીટરના 10 રૂપિયા હોય તો 5 કિલોમીટર તમે બેસો તો 50 રૂપિયા તમારે ભાડું ચૂકવવાનું થાય. એટલે તમારે ઝીરો અગાઉથી જોઈ લેવો પડે. જો ઝીરો તમે જોયો ન હોય અને અગાઉ કોઈ 2 કિલોમીટર સુધી એ ટેક્સીમાં કે રિક્ષામાં બેઠું હોય અને પાછા તમે 5 કિલોમીટર સુધી એ જ ટેક્સીમાં બેસો તો બીજા 2 કિલોમીટરના વધારે રૂપિયા તમારે ચૂકવવા પડે છે. એટલે આ ગ્રાહકની પોતાની ફરજ છે. પછી પેટ્રોલ ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર દ્વારા 40 મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું જોઈએ. આપણે પેટ્રોલ કે ડીઝલ પેટ્રોલ પંપે પુરાવવા માટે જાય તો એનું જે રેડિટર હોય એનું ઇન્ડિકેટર છે એમાં જોવું જોઈએ કે એમાં યોગ્ય પ્રમાણમાં આંકડા છે ઝીરો થઈ ગયા છે કે નથી થઈ ગયા, એ જોઈને પછી જ આપણે ભરાવવું જોઈએ. પછી કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફીણ બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. પછી ત્રાજવું સ્ટેન્ડ પર બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવું. ખાસ કરીને શાકભાજી વેચવાવાળા આવતા હોય તો એના જે ત્રાજવા હોય એ ઘણી વખત આમ ઉચકીએ તો આપણને એવું લાગતું હોય છે કે ભાઈ આપણને ઘણું બધું વજનમાં શાકભાજી આપ્યું છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ 50 ગ્રામ ઓછું પણ આવતું હોય. ઘણી વખત શાક માર્કેટની અંદર આવા તોલ માપવાના જે ત્રાજવાળા હોય એમાં નીચે લોચુબક લગાવી દીધું હોય અને ગ્રાહક છે એ કિલો વસ્તુ ખરીદે તો 100 ગ્રામ ઓછું આપ્યું હોય અને ગ્રાહકને એવું લાગે કે મને વજનમાં વધારે આવ્યું છે. પણ આવી રીતે ગ્રાહક સાથે છેતરવામાં આવતો ગ્રાહકે ત્રાજવા છે એને ચકાસવા જોઈએ. એટલે તેવા ત્રાજવાથી વજન કરાવવું જેમાં હાથમાં ઉંચકીને ત્રાજવા છે ગેરરીતી થવાની હોય છે અથવા છેતરાવાની શક્યતા વધુ હોય. જે ત્રાજવા ઊંચા કરે એમાં ત્રાજવા છે ને કોઈ એક ભાગમાં સૌથી એટલે કે જેમાં વસ્તુ ભરવામાં આવે ને એ ભાગની વસ્તુ ઝડપથી નીચે તરફ ઢળી જતી હોય છે. પછી બાદમાં રેલવે બેંક વીમો ટેલિફોન સુધરાય કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવામાં ઉણપથી શારીરિક માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળ દ્વારા ફરિયાદ કરવો જોઈએ. શું કે જો રેલવે બેંક કે વીમા કંપની હોય પછી ટેલિફોન સુધરાય કે હોસ્પિટલ જેવી સેવાઓ છે એમાં ઘણી વખત બેદરકારી કે સેવામાં ઉણપ જોવા મળતી હોય, પછી શારીરિક કે માનસિક કે આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ. ગ્રાહક મંડળ દ્વારા ક્યાંક ને ક્યાંક નાની મોટી કોઈને કોઈ ભૂલ છે એ ક્યાંક ગ્રાહક પોતે કરતો હોય છે તો એને આવા ગ્રાહક ફોરમ જે છે ત્યાં જે એનું ફરિયાદ છે એનું નિવારણ થવું જોઈએ. ચુકાદાઓની વિગત અને મેળવેલ વર્તનના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો અને વર્તમાન પત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને તમને થયેલ અન્યાયથી અને મળેલ ન્યાયની જાણ કરી તેમને પણ
અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય. તમને જો કોઈ શારીરિક કે માનસિક નુકસાન કે આર્થિક નુકસાન થયું હોય તો એના માટે તમારે ફરિયાદ કરી અને એમાં તમને જે ન્યાય મળ્યો હોય તો એ ન્યાય માટે તમારે કોઈ સ્થાનિક ટીવીમાં એની જાહેરાત આપવી જોઈએ, ટીવી ચેનલમાં એની જાહેરાત આપવી જોઈએ. અને સાથે સાથે લોકો છે જાગૃત થાય કે જેના કારણે પોતાને જે અન્યાય થયો હતો અને એ અન્યાયમાંથી પોતે એક જાગૃત ગ્રાહક તરીકે અન્યનો ભોગ બન્યો હતો અને કઈ રીતે એમાંથી અટકી શકાય એના માટે ગ્રાહકની પોતાની ફરજ છે કે બીજા ગ્રાહકને પણ પોતે જાગૃત કરે. આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ તેની ફરજ છે. એટલે જો ગ્રાહક છે, ગ્રાહક તો છે, પણ એને ગ્રાહક જાગૃતિની સાથે સાથે ગ્રાહક શિક્ષણ અંગેનું કાર્ય પણ ગ્રાહકે પોતે જ કરવું એ પણ ગ્રાહકની પોતાની ફરજ છે. પછી ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર અને પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિપ્રાયને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. ગ્રાહક જાગૃતિ, ગ્રાહક જાગૃતિ માટેના કાર્યક્રમો અને મંડળો છે અને પરિસંવાદો અથવા સેમિનાર છે એ જે ઊભા કર્યા છે એમાં ગ્રાહક સુરક્ષા માટે ઘણી બધી અભિપ્રાયો છે એ આપવામાં આવ્યા છે. અને આવી રીતે ગ્રાહકો છે ને એક ત્યાં બીજા સ્વરૂપે ગ્રાહકો છે એનો અભિપ્રાય જે છે એ જાગૃત કર્યો છે. એટલે ગ્રાહક સુરક્ષા અંગેનો અભિપ્રાય છે તે આપવામાં આવ્યો છે. એટલે ગ્રાહકે પોતાની ફરજ છે કે હવે સેમિનારની અંદર ઉત્સાહભેર જોડાવવું જોઈએ, આવા મંડળનો સભ્યપદ મળવું જોઈએ, સાથે સાથે આવા સેમિનારની અંદર જોડાય અને પોતાને યથાશક્તિ યોગદાન છે એ મદદરૂપ પણ બનવું જોઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગ્રાહકોના અધિકારો અને હકો આ બંને મુદ્દાઓ સમજ્યા. બંને મુદ્દાઓ એવા છે કે જે બોર્ડની અંદર 4 માર્કમાં તમને પૂછાઈ શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, વિડીયો સંપૂર્ણ જોજો, કોઈ મુદ્દો ન સમજાય તો તમે મને વ્યક્તિગત પૂછી શકો છો. બરાબર, અને સાથે સાથે આ વિડીયો છે ને લાઈક કરજો, શેર કરજો અને કોઈ પણ બાબત હોય તો તમે વ્યક્તિગત મને પૂછી શકો છો. ધન્યવાદ.